આંકડા આવ્યા છે તેનું કારણ પણ જોઈશું, અને કારણ કે 2 વાગ્યા સુધીના આંકડા છે, મહિલાઓ મને લાગે છે 2 વાગ્યા પછી વધારે મતદાન કરશે રુઝાન, કારણ કે હવેથી લોકો સી આઈ ટેલ યુ વન થિંગ, હું તમને લાસ્ટ ટાઈમના ઓલ ઓવર ઇન્ડિયાના આંકડા આપી દઉં કે 100 પુરુષમાંથી 67% પુરુષોએ વોટ કર્યા, એટલે 67 પુરુષોએ, અને 100 બહેનોમાંથી 65 પોઈન્ટ સમથિંગ બહેનોએ વોટ કર્યા, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે બહેનો અને પુરુષ જે આપણે અત્યારે 50-50%ની વાત કરીએ એટલે વોટ કરવા આવે છે. અત્યારે તમે જે 40% કહો છો 2 વાગ્યા સુધી નકો છો, છો આઈ એમ પ્રિટી શ્યોર કે લાસ્ટ ટાઈમ જે 60-64%નું એવરેજ થયું હતું એ આ ગુજરાતનું, અત્યારે મારા જજમેન્ટ પ્રમાણે 55-60 જશે. પણ એઝ શી રાઇટલી સેડ દેટ કે અત્યારે આ વખતે શું થયું છે, લાસ્ટ ટાઈમ પેલું મોદી લહેર હતી, લોકોને એક્સપેક્ટેશન્સ બહુ હતું, અચ્છે દિન આયેંગે હતું, અનફોર્ચ્યુનેટલી જે એ નેરેટિવ કહેવાય છે એ હતું એ આ વખતે થોડું ઓછું થઈ ગયું. અને આ વખતે મુદ્દાઓ બી તમે જોયા તો અધર દેન રાષ્ટ્રવાદ જે પીપલ બહુ જ મોટું કન્ફ્યુઝન કરી રહ્યા છે, પેટ્રિયોટિઝમ અને રાષ્ટ્રવાદમાં લોકોને કોઈ ફરક ખબર નથી પડી રહ્યો એટલે એ મોટું કન્ફ્યુઝન થઈ ગયું છે, અને બીજામાં નાના મોટા છમકલા જેવા મુદ્દા છે. અને અનફોર્ચ્યુનેટલી અગેન લેટ મી સે કે ધ ઓપોઝિશન પાર્ટી પાછી વીક પડી ઇન ટર્મ્સ ઓફ લાઈક 2-3 પોઈન્ટ્સ એ વીક પડી. એક તે લોકોનું બૂથ મેનેજમેન્ટ એઝ યુઝ્યુઅલ બેટર થયું છે, પણ જેટલું થયું જો ના થયું છે, બીજું એ લોકોનું જે બ્રાન્ડિંગ બોલો, એડવર્ટાઇઝિંગ બોલો, જે રીતનું સોશિયલ મીડિયા બોલો એ વીક થયું છે, એટલે એના લીધે શું થયું છે કે જે લેટ અસ સી એવરીબડી સેઈંગ, મારા જોડે તો વરિષ્ઠ પત્રકારો છે, દે વિલ સે ટોક અબાઉટ ધ અંડરકરન્ટ, બટ લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે અત્યારે લોકો પોતે કન્ફ્યુઝનમાં છે, કારણ કે લોકોને એક ચીજ ખબર પડી ગઈ છે કે આ બંને પાર્ટીઓ અમને ગોલ 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 ફેરવે છે, વોટ માંગતી વખતે હાથ જોડે છે અને પછી 5 વર્ષ અમને દોડાવે છે, ને એ તો બધા આપણે મેનિફેસ્ટોમાં જે બધી વચનો અને કસમે વાદે થાય છે એ પછી ભગવાન જાણે છે, એટલે અલ્ટિમેટલી ધીસ ઇઝ, બટ સ્ટીલ જે નવા એન્થુઝિયાસ્ટિક વોટર્સ, એટલે આઈ સ્ટીલ ફીલ કે 55-60% પહોંચશે. બિલકુલ, એ તમે જે પણ રુઝાને જે વાત કરી એ ભાજપ કોંગ્રેસ સાથે કરીશ.